કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્તે. મજામાં ને? ચાલો ત્યારે આપણે આજે સામાન્ય જ્ઞાન પાઠ 3 સજીવ અને નિર્જીવ વિશે આગળ ચર્ચા કરીશું. બે પાઠમાં આપણે વૃક્ષો વિશે જાણ્યું, વનસ્પતિ વિશે જાણ્યું, હવે આવે છે સજીવ અને નિર્જીવ. સજીવ અને નિર્જીવ તો તમને આગળ કદાચ આવી ગયું છે, અને ના આવી ગયું હોય તો આપણે આમાં સમજી લઈશું. થોડું ઘણું તો તમે લોકો સજીવ અને નિર્જીવ વિશે જાણતા જશો કે સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય. બરોબર, જેનામાં જીવ હોય તેને આપણે સજીવ કહીએ છીએ, અને જેનામાં જીવ ન હોય તેને આપણે નિર્જીવ કહીએ છીએ. આપણે એવું કહીએ કે ભાઈ સજીવ એટલે શું? બરોબર, જીવ હોવું, પણ જીવ કેવું? બોલવું ચાલવું એવું નથી. વનસ્પતિ પણ સજીવ કહેવાય છે, પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ નથી શકતી કે બોલી ચાલી શકતી નથી, પણ તે વિકાસ પામે છે. શું કરે છે? વિકાસ પામે છે. વિકાસ એટલે કે નાનામાંથી મોટું થવું. બરોબર, નાનો છોડ હોય ધીમે ધીમે કરતો મોટો થાય, પછી એની પર ફૂલ આવે, ફળ બેસે, એટલે એ સજીવ કહેવાય છે. જો એ ફૂલ સુકાઈ ગયે, છોડ સુકાઈ ગયો હોય તો એ સજીવ કહેવાય નહીં, કારણ કે તે હવે મૃત પામ્યો છે, એટલે એ સજીવ કહેવાય નહીં. જો એ છોડ ધીમે ધીમે કરીને મોટો થઈને વિકાસ પામી એની પર ફૂલ ફળ આવે, એટલે એ સજીવ કહેવાય છે, એટલે એનામાં જીવ છે. ત્યાર પછી દરેક પ્રાણીઓ પણ બોલી શકતા નથી, પણ એ તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, એટલે આપણે તેને પણ સજીવ કહીએ છીએ. બરાબર ને? જે જે મનુષ્યો હોય, પશુ પક્ષીઓ હોય, વનસ્પતિ હોય, તે ખોરાક લે, હવા લે, પાણી લે, એ બધું લેતા હોય, એટલે આપણે તેને સજીવ કહીએ છીએ. એવી રીતના માછલીને પણ દરેક બાળકોએ જોઈ હશે, જોઈ છે ને, મજા આવે છે ને જોવાની. બરાબર, પછી દેડકો, પતંગિયું, પોપટ, કૂતરો અને બતક, આમાં પશુઓ પણ આવી ગયા, પક્ષીઓ પણ આવી ગયા, અને જીવજંતુઓ પણ આવી ગયા. બરાબર, એટલે બધા જ શું કહેવાય? સજીવ કહેવાય, કારણ કે એ પણ શ્વાસ લે છે, હવા લે છે, ખોરાક લે છે, દેડકો પણ એક જગ્યાએ બીજી જગ્યાએ જાય છે, પતંગિયું પણ ઉડે છે. ખોરાકમાં શું લે છે પતંગિયું ખબર છે ને? હા, ફૂલોનો રસ. એવી જ રીતના પોપટ, કૂતરું, બતક, દરેક બાળકોને આ જીવજંતુઓ, પશુ પક્ષીઓ જોવાની મજા આવતી હશે. બરાબર, તે બધા શું કહેવાય? સજીવ કહેવાય. તો હવે આપણે સજીવ વિશે ખબર પડી ગઈ કે કોને સજીવ કહેવાય અને કોને નિર્જીવ કહેવાય. બરાબર, નિર્જીવ કોને કહેવાય? કે એક વસ્તુ જેની ત્યાં ત્યાં ખુરશી હોય, ખુરશીને આપણે મારીએ તો એને કોઈ અસર થાય છે? ના, નથી થતી. કેમ? કારણ કે આમાં જીવ જ નથી. અને તમને કોઈ મારે તો ખબર પડે ને, હા મમ્મી મને એને માર્યું, ખબર પડી ને, હા, તો આપણને ખબર પડે, એ પણ આપણે સજીવનો એક લક્ષણ કહેવાય. પછી આવે છે ખ. સજીવને હવા, પાણી અને ખોરાકની જરૂર હોય છે. શેની જરૂર હોય છે? સજીવને હવા, પાણી અને ખોરાકની. બરાબર, તમને ભૂખ લાગે છે, થોડીક વાર તમારું નાક કે મોઢું બંધ કરીએ તો તમને ગમે છે? ના, કારણ કે હવા વગર આપણે જીવી શકતા નથી. તેવી જ રીતના પાણી. બરાબર, થોડીક વાર થાય અને પાણીની તરસ લાગે, પાણી પીવું છે. જો તમને એક દિવસ કીધું હોય કે આજે તમારે પાણી નથી પીવાનું તો ચાલશે? ના, નહીં ચાલે, કારણ કે તમે એના વગર જીવી શકો નહીં. બરાબર, તેવી રીતના ખોરાક. બિલાડીનો ખોરાક છે શું? છે ઉંદર. તો તેને પણ હવા, પાણી અને ખોરાકની જરૂર હોય છે. બરાબર, એ દરેક મનુષ્યને જીવન જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. ત્યાર પછી આવે છે ગ. સજીવ પોતાની જાતે હલનચલન કરે છે. શું કરે છે? સજીવ પોતાની જાતે હલનચલન કરે છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની જાતે જાય છે. કોઈ એને પકડીને ધક્કો મારતું નથી કે એની જાતે ખુરશી એની જાતે જાય છે? ના, નથી જતી. કેમ નથી જતી? કારણ કે તે નિર્જીવ છે. જ્યારે આપણે એક જગ્યાએ એક જગ્યાએ બેસી રહીએ છીએ, ના નથી બેસી શકતા. બરાબર, કારણ કે આપણે પોતાની જાતે હલનચલન કરીએ છીએ. એવી રીતના દેડકો કૂદકા મારીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, પક્ષીઓ હવામાં ઊંચે ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, છોકરાઓ પોતાની રીતે દોડે છે, તોફાન કરે છે, મસ્તી કરે છે, એમ છોકરો. ત્યાર પછી આવે છે ગ. સજીવ વિકાસ પામે છે. વિકાસ પામે એટલે મેં આગળ સમજાવ્યું તેમ નાનામાંથી ધીમે ધીમે કરીને મોટા થવું, એમ વિકાસ કહેવાય. બરાબર, તો આ નાનો એવો છોકરો તમને દેખાય છે. બરાબર,
કોણ દેખાય છે? નાનો એવો છોકરો. તો છોકરો વિકાસ પામે એ પુરુષ બને છે. છોકરો વિકાસ પામે એટલે છોકરો ધીમે 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 કરતા શું થાય છે? મોટો થાય છે. મોટો થાય પછી તે પુરુષ બને છે. શું કહીએ છીએ? પછી મોટો થયા પછી આપણે એને છોકરો ના કહી શકીએ, બરાબર, એને પુરુષ કહી શકીએ. પુરુષ પણ ક્યારે કહી શકાય? જ્યારે તેના લગ્ન થઈ જાય ત્યારે તે પુરુષમાં ગણાય છે, બરાબર. પછી એવી રીતના છોકરી, આપણે નાની હોય એટલે એને છોકરી કહીએ, પછી મોટી મમ્મી જેવી હોય તો એને છોકરી કહી શકાય નહીં. કેમ ના કહી શકાય? કે મોટી ઉંમરની કહેવાય, મોટી ઉંમરની તેમજ તેના લગ્ન થઈ ગયા છે એટલે આપણે તેને સ્ત્રી કહીશું, બરાબર. એટલે છોકરી ધીમે ધીમે વિકાસ પામી શું બને છે? સ્ત્રી બને છે. એવી જ રીતના પ્રાણીઓમાં પણ નાનું એવું ગલુડિયું હોય, કૂતરાના બચ્ચાને આપણે શું કહીએ છીએ? ગલુડિયું. તે ધીમે ધીમે મોટું થાય એટલે આપણે એને કૂતરું કહીએ છીએ, બરાબર. એવી જ રીતના વનસ્પતિમાં પણ જો તમે અહીંયા આગળ દેખાય છે, ચિત્રમાં દેખાય છે ને, આ શું છે? બી છે. બી નાખી છે. બી આપણે જમીનમાં રોપીએ એટલે એક બે દિવસ થાય, ત્રણ ચાર, બધા જ બીને સરખો સમય હોતો નથી. કોઈ એક દિવસમાં ઉગી જાય, કોઈ બે દિવસમાં, એમ અલગ અલગ સમયમાં દરેક બીને જરૂર પડે છે ઉગવા માટે. તો આ બી છે, બે ત્રણ દિવસ થાય એટલે એમાંથી થોડોક નાનો એવો ફણગો ફૂટે છે. પછી એ ફણગો ધીમે ધીમે મોટો થાય છે, એમાંથી થોડોક મોટો થયો, બરાબર. ધીમે ધીમે કરતો તમને ચિત્રમાં દેખાય છે ને? હા, વારાફરતી જેમ જેમ સમય થાય તેમ એ બીમાંથી અંકુર ફૂટે, અંકુરમાંથી નાનો એવો ફણગો ફૂટીને બહાર આવે છે. પછી ધીમે ધીમે કરતો તે છોડમાં વિકાસ પામે છે એટલે આ વનસ્પતિ પણ સજીવ કહેવાય છે. ત્યાર પછી આવે છે ચ. અત્યાર સુધી આપણે સજીવ વસ્તુઓ જોઈ, હવે આપણે નિર્જીવના કેટલાક ચિત્રો અહીંયા આગળ નીચે આપેલા છે, તમે તે જોઈ શકો છો. ચાલો, ત્યારે પથ્થર એ કેવું કહેવાય ખબર પડી ને હવે, કે પથ્થર સજીવ કહેવાય કે નિર્જીવ કહેવાય? શું કહેવાય? પથ્થર નિર્જીવ. સરસ. કેમ તમે નિર્જીવ કીધું? હા, પથ્થર એની જગ્યાએ એક જગ્યાની એને જાતે જાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ? ના, નથી જતો. કે એની જાતે આવીને ક્યાંય પડે છે? નથી પડતો. કોઈ ફેંકે તો એ પથ્થર ફેંકાય છે એટલે પથ્થર નિર્જીવ કહેવાય છે. ત્યાર પછી આવે છે મકાન. મકાન પણ કેવું છે? માનવનિર્મિત. માનવનિર્મિત એટલે એની જાતે કંઈ કુદરતે બનાવીને મૂકી દીધું નથી. કુદરતે તો આપણને જમીન જ આપી છે, આપણે આપણી એ જમીન ઉપર મનગમતું મકાન બનાવીએ છીએ એટલે માનવનિર્મિત કહી શકાય, બરાબર. મનુષ્યોએ બનાવ્યું હોય એટલે માનવનિર્મિત કહેવાય. પછી આ મકાન આપણે રોજ એને પાણી પીવડાવીએ છીએ, એને ખાવાનું આપીએ છીએ? ના, નથી આપતા, બરાબર. કલરને એવું કરીએ, હજી મકાન જૂનું થઈ ગયું હોય તેને રિપેરિંગ કરાય, કલર કરાય, પણ એ બધું આપણે કરીએ છીએ, એની જાતે થતું નથી. તેમજ તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ જતું નથી એટલે તે નિર્જીવમાં આવે. પછી સાયકલ. તમે કહો સાયકલ તો એક જગ્યાએ બીજી જગ્યાએ જાય છે, પણ એની જાતે જાય છે? ના, નથી જતી. કેમ? આપણે એને ચલાવવી પડે છે, બરાબર. એની જાતે જતી નથી એટલે સાયકલ પણ નિર્જીવ કહેવાય. પછી બેટ. બેટ પણ શું કહેવાય? નિર્જીવ, બરાબર. એ નાનું હોય ને મોટું થાય છે એટલું ને એટલું જ રહે છે, આપણે જેટલું લીધું હોય એટલું જ બેટ રહે છે, મોટું થતું નથી. પછી ઘડિયાળ. ઘડિયાળમાં પણ પાછળ સેલ લગાવ્યો હોય છે, બરાબર. તો સેલ લગાવવાને કારણે તે ચાલે છે, એની જાતે ચાલતું નથી. ઘડિયાળમાંથી સેલ કાઢી લો અથવા પતી જાય તો એ ઘડિયાળ બંધ થઈ જાય, નકામી વસ્તુ થઈ જાય છે એટલે ઘડિયાળ પણ નિર્જીવ વસ્તુ છે. પછી આવે છે ખુરશી. તો ખુરશી પણ શું કહેવાય? નિર્જીવ. ગમે એટલી પછાડો તે તૂટી જાય છે, પણ એવું નથી કે તે રડે છે ખુરશી? ના, કારણ કે તે નિર્જીવ છે. પછી આવે છે કાતર. કાતર પણ નિર્જીવ કહેવાય. પછી પેન્સિલ. તો પેન્સિલ પણ છોલી છોલી નાની કરીએ છીએ આપણે, એની જાતે નાની થતી નથી એટલે પેન્સિલ પણ શું કહેવાય? નિર્જીવ. ખબર પડી ગઈ ને હવે સજીવ અને નિર્જીવ કોને કહેવાય, બરાબર. તો અહીંયા આગળ જુઓ, નિર્જીવ વસ્તુને હવા, પાણી અને ખોરાકની જરૂર હોતી નથી. પછી નિર્જીવ વસ્તુઓ પોતાની જાતે હલનચલન કરી શકતી નથી. નિર્જીવ વસ્તુઓ વિકાસ પામી શકતી નથી. હવે એના અલગ અલગ મુદ્દા થઈ ગયા. આગળ તમે સજીવમાં જોયું કે સજીવોને જીવન જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર હોય છે, બરાબર. આમાં હોતી નથી, નિર્જીવમાં હોતી નથી. પછી બીજો મુદ્દો છે, સજીવો પોતાની જાતે હલનચલન કરી શકે છે, જ્યારે નિર્જીવો પોતાની જાતે હલનચલન કરી શકતા નથી.
ત્રીજો મુદ્દો છે સજીવો વિકાસ પામે છે જ્યારે નિર્જીવ વસ્તુ વિકાસ પામતી નથી બરોબર એનાથી વિરુદ્ધ એનાથી ઊંધું સજીવ અને નિર્જીવ ચલો આપણે અહીંયા આગળ હવે આપણે થોડીક સ્વાધ્યાયમાં સમજૂતી જોઈ લઈશું સ્વાધ્યાય તો હવે તમને લાગે છે કે તમારી જાતે તમે બોલશો કે હા આમાં સજીવ આવે અને આમાં નિર્જીવ આવે બરોબર ને ચાલો ત્યારે પૂછું છું તમે બધા જવાબ તમારો તૈયાર રાખજો બરોબર સજીવોને હવા પાણી અને ખાલી જગ્યાની જરૂર હોય છે શું હોય છે શેની જરૂર હોય છે હવા પાણી અને ખોરાક બરોબર સરસ શેની જરૂર પડે સજીવોને હવા પાણી અને ખોરાકની જરૂર હોય છે તો ખાલી જગ્યામાં આપણે બીજા નંબરની ખાલી જગ્યા જોઈએ એ ખાલી જગ્યા ઉડે છે બરોબર સરસ હજી તો મારી ખાલી જગ્યા પણ પૂરી નથી થઈને તમારો જવાબ આવી ગયો બરોબર ને કોણ ઉડે છે પંખી પંખી ઉડે છે ચાલો ત્રીજી ખાલી જગ્યા વાંચો તો ખાલી જગ્યા કૂદકા મારે છે કોણ કૂદકા મારે દેડકો સરસ ચોથી ખાલી જગ્યા ગલુડિયું વિકાસ પામી ખાલી જગ્યા બને છે આગળ જોયું હતું ને આપણે કે નાનું એવું કૂતરાનું બચ્ચું હોય એને શું કહેવાય ગલુડિયું તો ગલુડિયું ધીમે ધીમે મોટું થઈને શું બને છે કૂતરું ગલુડિયું વિકાસ પામી કૂતરું બને છે પાંચમો નંબર ખાલી જગ્યા નિર્જીવ વસ્તુ છે તો અહીંયા તમને કૌંસમાં આપેલા છે બરોબર ઉપર બોક્સમાં તેના ઉપરથી તમારે પસંદ કરીને લખવાના છે તમને એમ થાય કે સજી તો ઘણી બધી વસ્તુઓ છે પણ અહીંયા આપી દીધેલી છે એટલે આપણે એમાંથી શોધીને લખીશું પથ્થર પથ્થર નિર્જીવ વસ્તુ છે બરોબર ચાલો છઠ્ઠો નંબર તુલસીનો છોડ ખાલી જગ્યા છે શું છે તુલસીનો છોડ સજીવ કે નિર્જીવ શોધી કાઢો સજીવ બરોબર ને કેમ સજીવ કીધું કારણ કે તુલસીનો છોડ નાનો વાવ્યો હોય તો એમાંથી તે ધીમે ધીમે મોટો થાય છે તેને પાણી રેડવું પડે છે બરોબર ને હા ચલો સાતમા નંબરની ખાલી જગ્યા ખાલી જગ્યા વિકાસ પામી પુરુષ બને છે ચલો શું આવશે હા છોકરો વિકાસ પામી પુરુષ બને છે આઠમા નંબરની ખાલી જગ્યા ખાલી જગ્યા વિકાસ પામી સ્ત્રી બને છે ચલો સ્ત્રી ક્યારે હા છોકરી વિકાસ પામી સ્ત્રી બને છે જોયું હતું ને આપણે આગળ હા ચાલો નવમા નંબરનું ખાલી જગ્યા વિકાસ પામી છોડ બને છે બરોબર છોડ વાવવો હોય તો આપણે પહેલાં શું કરવું પડે એની જાતે તો ઉગે નહીં એટલે તમારે જેનો પણ છોડ વાવવો હોય તેનું પહેલાં શું કરવું પડે બી રોપવું પડે તો શું આવશે ખાલી જગ્યામાં બી બી વિકાસ પામી છોડ બને છે ચાલો દસમા નંબરની ખાલી જગ્યા વસ્તુઓ વિકાસ પામતી નથી કેવી વસ્તુઓ વિકાસ પામતી નથી શોધો તો શું બાકી રહ્યું નિર્જીવ નિર્જીવ વસ્તુઓ વિકાસ પામતી નથી બરોબર ને હા ખુરશી એક હોય બે થાય ના થાય બરોબર ને ચાલો પ્રશ્ન નંબર બે નીચે આપેલા નામ સાથે સજીવ અને નિર્જીવ લખો નામ આપેલા છે એટલે તમારાથી તમારે પસંદ કરવાનું કે ભાઈ સજીવ આવશે કે નિર્જીવ આવશે બરોબર આવડશે ને હા બોલો ત્યારે ચલો એક નંબર છે ગાય શું આવશે ગાય સજીવ કે નિર્જીવ હા સજીવ બીજા નંબર બેટ બેટ શું કહેવાય નિર્જીવ ત્રીજું ઘડિયાળ ઘડિયાળ નિર્જીવ બરોબર ચોથો નંબર લીમડો લીમડો શું કહેવાય સજીવ પાંચમો નંબર પેન્સિલ પેન્સિલ શું કહેવાય નિર્જીવ છઠ્ઠો નંબર પતંગિયું સજીવ સરસ ચાલો ત્યારે આજે આપણે હોમવર્ક માટે તૈયાર થઈ ગયા છો બરોબર ને હોમવર્ક કરવાનું છે નિયમિત કરો છો ના કરતા હોય તો હવે કરજો બરોબર તો વાલી મિત્રોને જણાવવાનું કે તમારા બાળકને રોજે રોજનું હોમવર્ક નિયમિત સામાન્ય જ્ઞાનની નોટ એક બનાવી તેમાં કરાવવાનું રાખશો આજનું આ હોમવર્ક સ્વાધ્યાય તમારે આના ઉપરથી સમજાવ્યું એમ તમારે લખાવવાનું છે બરોબર ચાલો ત્યારે આવજો